બોટાદ ખાતે નગરપાલિકાના હોલમાં 10મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં સરકારના અલગ અલગ વિભાગોમાં મળતી સેવાનો લાભ શહેરીજનોએ લીધો. બોટાદ નગરપાલિકા કચેરીમાં 54 જેટલી સરકારી કચેરીઓના એક જ જગ્યાએ કામો કરવા માટેનો તેમજ સ્થળ પર જ લોકોના કામનો નિકાલ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોએ વિવિધ કામો કરવા માટે અરજીઓ કરી હતી. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસણિયા, માજી હાલ નગરપાલિકા કોઓપરેટર. અને મારું એ કહેવાનું છે કે આ સેવા સેતુનો હેતુ સરકારશ્રીએ આ એક તાયફો કર્યો છે કે સેવા સેતુનો કાર્યક્રમ કરવો હોય તો આ કર્મચારી બધા ઓફિસોમાં બેસે જ છે, તો ઓફિસની અંદર આ કામ ન થાય જ તે. પણ આ એક સરકારશ્રીએ સેવા સેતુ માટે આ પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનો આ એક તાયફો કર્યો છે. પબ્લિકને 200 રૂપિયાની મજૂરી કામ ખોટી કરીને અને અહીં આવે છે, થળ માથે કોઈ પણ આ ટેબલે બેઠા છે, નિરાકરણ લાવી દે એનું ચંપલને મારું મોઢું. અત્યારે થળ માથે કોઈ પણ ગમે ત્યારે આવો સેવા સેતુનો કાર્યક્રમ થાય છે, કોઈ પબ્લિકનું કામ થતું નથી, તો ઓફિસમાં થાય જ છે. ઓફિસના કર્મચારી બેઠા બેઠા ઓફિસમાં કરે છે, અરજી અહીંયા જ લેશે, અહીં અરજી લઈ લેશે, ત્યાં અરજી અહીં આપી પછી કહે છે ઓફિસે જાઓ, તો બિચારા પબ્લિક આમ જનતા છે ને ગેરમાર્ગે આ સરકાર દોરે છે. મારું એ કહેવાનું છે. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસણિયા. અત્યાર સુધીમાં કોઈ પણ થળ માથે સેવા સેતુનો કાર્યક્રમ થયો નથી અને પબ્લિકનું કામ નિરાકરણ તાત્કાલિક અહીંયા થળ માથે થયું નથી, એટલું હું કહેવા માગું છું આમ જનતા બોટાદની. સાહેબ આપનો પરિચય? પીજી ગોસ્વામી, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા. અજય સાહેબ, સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કેવા કેવા પ્રકારની કામગીરી અને શું કાર્યક્રમ? સેવા સેતુ કાર્યક્રમ 10મો તબક્કો છે, આજે 10 વર્ષથી ચાલે છે, આ 10મો વર્ષ છે. બોટાદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ, જે 2 સેવા સેતુ કરવાનામાં છે એમાં પહેલો તબક્કો છે, પહેલો સેવા સેતુ કાર્યક્રમ છે, એ નગરપાલિકા કચેરી ખાતે રાખેલો છે, જેમાં સરકારની જુદા જુદા વિભાગ કચેરીઓની કુલ 54 જેટલી યોજનાઓનો નાગરિકોને લાભ મળશે. સ્થળ ઉપર જ એમને જે કોઈ સેવાનો યોજનાનો લાભ લેવાનો હોય એ આપવાના હેતુ સાથે આ કાર્યક્રમ છે. આ સેવા સેતુના કાર્યક્રમને બોટાદના પૂર્વ કોર્પોરેટર મેઘજીભાઈ તલસાણિયા દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. તેઓ જણાવ્યું કે આ સેવા સેતુનો કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ સફળ થતો નથી અને સરકારશ્રીના આ કાર્યક્રમો તાયફો જ કરવામાં આવે છે. અહીં લોકો આવે છે અને અરજીઓ પણ કરે છે, પરંતુ તેને તો મૂળ કચેરીના ધક્કા જ ખાવાના હોય છે. ખરેખર તો સરકારશ્રીની કચેરીમાં જ લોકોના કામો થવા જોઈએ, જે થતા ન હોવાથી સાબિત થાય છે અને ફક્ત જાહેર જનતાને છેતરવા માટેનો જ આ કાર્યક્રમ હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવે છે. સાવલિયા ચંદ્રકાંત હિંમતભાઈ, બોટાદ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની મારી જવાબદારી છે. આજે બોટાદ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, લોકોને કેવા કેવા પ્રકારની સુવિધા કરવામાં? આજે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ બોટાદ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સરકાર ઘણા વર્ષોથી જે સેવાડાના માનવી સુધી લોકોની અગવડતાઓ જે હતી એનું એક સ્થળે નિરાકરણ લાવી અને લોકોને 54 જેટલી ઓફિસોના એક જ જગ્યાએ આ કામગીરી ચાલે છે અને આમાં નાનામાં નાના લોકો દરેક સુવિધાઓ મેળવી અને પોતાના જે કાર્ય છે એમાંથી સમય બચાવી અને તુરંત સ્થળ ઉપર જ સર્વે સર્ટિફિકેટો આપી દેવામાં આવે છે, ત્યારે સરકાર અને નગરપાલિકા દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને વધારેમાં વધારે લોકો લાભ લે એવી આજે લોકોમાં સંદેશો આપવામાં આવ્યો છે અને સર્વે લોકોને અહીંથી નિરાકરણ આવે સમસ્યાનું એવું કામ કરવામાં આવી રહ્યું છે. પરિચય? જયરાજભાઈ કલ્પેશભાઈ રેલિયા. આપ ક્યાં ગામથી આવો? બોટાદથી. આપનું કંઈ કામ હતું? કેવા પ્રકારનું કામ હતું? આપણું રેશન કાર્ડનું કામ હતું. પછી તમારું કામ આ સેવા સેતુમાં થયું? અહીંયા નહીં થયું કે નગરપાલિકાએ જાઓ કે. તમે કેટલા સમયથી રેશન કાર્ડની કામગીરી માટે? રેશન કાર્ડમાં કામગીરી મહિના જેવું થઈ ગયું, 15 દિવસ જેવું. અચ્છા, તમે ત્યાં ઓફિસે ગયેલા ખરા? હા, ત્યાં ઓફિસે ગયો તો ત્યાં એમ કીધું નગરપાલિકાએ જાઓ. તાલુકા સેવા સદને જાઓ, ત્યાં ફોર્મ ભર્યો કે. એટલે હવે તમારું કામ થયું જ નથી? ના ના. તમે આ સેવા સેતુ કાર્યક્રમથી સંતુષ્ટ છો? નહીં. નહીં.